નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું અભય કક્કડ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. હવે આજે વાર્ષિક હિસાબનું જે એક ઉદાહરણ છે મેં તમને કરાવી દીધું છે, આજે આપણે બીજું ઉદાહરણ છે એના તરફ આગળ વધવાના છીએ. ત્યારે તમને જો પહેલા ઉદાહરણના કોઈ પણ ડાઉટ હોય કે કોઈ હવાલા ન સમજાણા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. કંઈ પણ તમને કંઈ અસર છે ન સમજાણી હોય તો તમે એમાં કોમેન્ટમાં લખી શકો છો. હવે આજે આપણે ઓન સ્ક્રીન ઉદાહરણ નંબર 2 તરફ વધશું. હવે ઉદાહરણ નંબર 2 કરાવું ત્યારે તમારે તમારું પાઠ્યપુસ્તક સામે રાખવાનું, એટલે એની જે અસરો છે તમે અહીંયા પેજ ટર્ન કરી અને જોઈ શકો. તો હવે સીધા આપણે જોશું ઓન સ્ક્રીન જે ઉદાહરણ નંબર 2 છે એ સમજાવીશું. તો ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ. તો એની અંદર કીધેલું છે જય અને વિજયનું કાચું સરવૈયું આપેલું છે, એના ઉપરથી તમારે સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ચાલુ ખાતું અને પાકું સરવૈયું એટલું બધું આપણે બનાવવાનું છે. તો પહેલાં તો આના આકાર પાડી લેવાના. વેપાર ખાતું છે એ વિગત રકમ, વિગત રકમ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું જરૂર નથી આમાં તો નહીં બનાવીએ, એટલે ચાલુ ખાતું અને પાકું સરવૈયું જેટલું કીધું એટલું બનાવીએ છીએ. હવે એક એક કરીને હવાલા છે એ આપણે શરૂ જ કરી દઈએ. પહેલો હવાલો છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 200. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એ 200 રૂપિયા છે. તો વીમા પ્રીમિયમ ગોતવામાં આપણે ક્યાં છે વીમા પ્રીમિયમ જોતા જાઉં. વીમા પ્રીમિયમ આપેલું છે 1000, તો આપણે લખશું નફા નુકસાનમાં ઉધાર બાજુ 1000 વીમા પ્રીમિયમ, માઇનસ કરશું અગાઉથી ચૂકવેલ 200 રૂપિયા, બરોબર જશે 800 રૂપિયા. 200ની બીજી અસર ક્યાં આવશે? તો કે 200ની બીજી અસર અગાઉથી ચૂકવેલ છે તમારા માટે લેણું થાય છે, તો ક્યાં આવશે? પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ જોઈ શકો છો તમે અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ. મળી ગયું બધાને? જોઉં છું અહીંયા હાઇલાઇટ કરું છું, 200 રૂપિયા છે એ બતાવવાના છે, આખું 1000 રૂપિયા નહીં બતાવવાનું, માત્ર 200 રૂપિયા છે એ બતાવવાનું છે. પહેલો હવાલો સોલ્વ. પછી આગળ વધીએ બીજા હવાલા તરફ. તો બીજા હવાલામાં કીધું છે 2000ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા એટલે અન્ય રીતે ગયેલ માલ કહેવાય. તો એમાં તમારે શું કરવાનું? તો કે પહેલાં તો એના માટે બીજો જે હવાલો છે એ જોઈએ. બીજો છે ગયો, બીજો અને ત્રીજો બે ભેગા જોવા જશે. ત્રીજા હવાલામાં શું કીધું છે 28/3/2017ના રોજ 4000ની કિંમતનો માલ શાખ પર ખરીદ્યો પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. ખરીદો છે એટલે નહીં નોંધેલ ખરીદી થઈ. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખ્યું, સુધારેલું વેપાર ખાતું છે એમાં ઉધાર બાજુ લખ્યું, નહીં નોંધેલ ખરીદી 4000, માઇનસ બીજા હવાલામાં જે અંગત વપરાશ માટે લીધેલ માલ છે 2000 બાદ કરશું અને બરોબર જવા દેશું 2000. પછી આગળ જોઈએ તો આ 2000ની બીજી અસર ક્યાં આવશે? તો કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખેલ છે, જો બધાને દેખાય છે 31/3/17 પાડ ખાતે અને જૈના ખાનામાં 2000, કેમ કે 2000નો માલ લઈ ગયો છે એટલા માટે થઈ ગયા સર. હવે નેક્સ્ટ જોઈએ ચોથો હવાલો. કુલ દેવાદારોમાંથી 400નું લેણું ડૂબત છે એટલે 400 રૂપિયા ઘાલખાદ છે જે માંડી વાળવાની છે. 5% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરો, એટલે ઘાલખાદ અને ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો જે દેવાદાર છે એ કેટલાય પાસે જોઈ લેવાના. બુકની અંદર તમારી પાસે રકમ છે, જો આ તો દેવાદાર પર વટાવવાના મત છે, દેવાદારો 18400 છે. તો ક્યાં લખાય છે દેવાદારો? દેવાદારો લખાય મિલકત લેણામાં. લખેલ છે દેવાદાર જોઈએ 18400, માઇનસ કરી ઘાલખાદ 400 રૂપિયા એટલે 18000 ગયા.
માઇનસ કરી ઘાલખાદ અનામત 5% લેખે 18.95 રૂપિયા આવ્યા 17100 આવશે બારોબાર. વાની બીજી અસર છે એ ક્યાં આવે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં આખું ફોર્મેટ છે અહીંયા ઉપયોગમાં લેવાઈ જશે. સૌથી પહેલાં શું આવે, ઘાલખાદ કાશો, કાચા સરવૈયાની ઘાલખાદ જોવાની, 200 રૂપિયા લખવાની, પ્લસ કરશું ઘાલખાદ હવાલાની 400 રૂપિયા, ને પ્લસ કરશું ઘાલખાદ અનામત હવાલાની 900 રૂપિયા. ત્રણેયનો ટોટલ આવશે 1500. એમાંથી માઇનસ કરશું ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 1000 રૂપિયા જે રકમમાં આપેલી છે, તો એ બાદ કરી અને તમે લખી શકો છો. તો આ થઈ ગયું 500 રૂપિયા છે એ બરાબર આવી ગયા. પછી હવે આગળ વધીએ તો એના પછી જો દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. એનો મતલબ એમ થાય કે દેવાદાર પર વટાવ અનામત ઉધાર બાજુ લખવાને બદલે જમા બાજુ તમારે લખી નાખવાનું. અને દેવાદાર પર વટાવ અનામત છે રકમમાં 380 રૂપિયા આપેલ છે જમા બાજુ, એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે લખી નાખશું. એટલે એ ક્લિયર થઈ ગયું. પછી આગળ વધીએ આપણે તો પ્લાન્ટ યંત્રો પર 20% લેખે અને ફર્નિચર પર ફિટિંગ્સ પર 5% લેખે ઘસારો ગણો. પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર ફિટિંગ્સ છે એ તમારે જોઈ લેવાના. પ્લાન્ટ યંત્રો કેટલા આપેલા છે જો અહીંયા એ લખવાના છે. પ્લાન્ટ યંત્રો ગોતવામાં, હવે અહીંયા પ્લાન્ટ યંત્રો એટલે ગોટે ન ચડતા, પણ ઓફિસ યંત્રો છે એ જ યંત્રો તરીકે આપણે લઈ લેશું. 20,000, એનો ઘસારો 20%, એટલે 20,000 ના 20% 4,000. પછી એવી રીતે ફર્નિચર છે, ફર્નિચર આપેલું જ છે 5,000, એના 5% ઘસારો એટલે 250 રૂપિયા થશે એનો ઘસારો થશે. પછી આ બેની અસર ક્યાં આવશે, ઓફિસ યંત્રનો ઘસારો અને ફર્નિચરનો ઘસારો, તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એ લખાશે. એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ છે જો તમે લખેલ છે ઓફિસ યંત્રનો ઘસારો 4,000 અને ફર્નિચરનો ઘસારો છે તમારો 250 રૂપિયા, તો એ લખાઈ ગયું. પછી તમારે નો સરવાળો બરાબર જવા દેવાનો, અથવા તો તમે બંને વસ્તુ સીધી બરાબર જવા દો તો પણ ચાલશે. તો 6 વાલા છે અહીંયા સમાપ્ત કર્યા છે. 6 વાલા થઈ જાય ત્યારબાદ આપણે હવે આમાં પહેલાં ગોતશું છુપા વાલા. આજે આપણે પહેલાં છુપા વાલા આમાં ગોતી લઈએ. છુપા વાલા ક્યાં ક્યાં છે, તો છુપા વાલા આવી ગયા છે અહીંયા જોઉં. કારખાનાના ભાડાપટ્ટો 30,000 રૂપિયા છે. ભાડાપટ્ટો 31/3/2021 રોજ પૂરો થશે અને તારીખ બરાબર 31/3/2021. હવે આ આપણું જે વર્ષ છે એ કેટલાનું છે જોવાનું, તો કે 31/3/17 વાળું છે. 31/3/21 રોજ એ ભાડાપટ્ટો આખો પૂરો થાય છે. એનો મતલબ એવો થાય કે 30,000 જે ભાડાપટ્ટો આપેલો છે એ તમારે 5 વર્ષની અંદર માંડી વળવાનો થાય. 17, 18, 19, 20 અને 21 એવી રીતે ગણતરી કરો, આખા આખા વર્ષ ગણો, તો એ 5 વર્ષની અંદર તમારે ભાડાપટ્ટું છે, ભાડાપટ્ટાનો જે મકાન છે એ માંડી વાળવાનું છે. 30,000 હોય અને 5 વર્ષે માંડી વાળવાના હોય, તો સિમ્પલ ગણતરી છે. 30,000 ભાંગ્યા 5 કરો એટલે આવી જશે તમારા 6,000, અને આ જે 6,000 આવ્યા એ માંડી વાળેલ ભાડાપટ્ટો થશે. એટલે 30,000 - 6,000 આવી ગયા તમારા 24,000 પૂરેપૂરા. 6,000ની બીજી અસર આવશે નફા નુકસાનમાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ, પણ અહીંયા જે છે 6,000 એ માંડી વાળેલ કહેવાનું છે, તો કે કારખાનાનું. એટલા માટે આ ભૂલ ન કરતા, નફા નુકસાનમાં નહીં આવે પણ ક્યાં આવશે સીધું, વેપાર ખાતામાં ઉધાર બાજુ. શા માટે આવ્યું, તો કે કારખાનાનો ભાડાપટ્ટો છે એટલા માટે વેપાર ખાતે આવશે ઉધાર બાજુ. પછી આગળ વધીએ, બીજો છુપો હવાલો છે એ છે તારીખ 1/10/16 રોજ વિજય જે ભાગીદાર છે એની પાસેથી લીધેલી લોન. તો ભાગીદાર પાસેથી લીધેલી લોન હોય એના ઉપર આપણે 6% લેખે વ્યાજ આપવું પડે, આવું મેં તમને ચેપ્ટર નંબર 1 શીખવાડી દીધું. તો 30,000 ના 6% કરો એટલે આવશે તમારે 1800 રૂપિયા. આ જે 1800 રૂપિયા આવ્યા એ 1800 રૂપિયા તમારે જે લોનનું વ્યાજ છે એ આખા વર્ષનું છે, પણ આપણે તો ક્યારે લીધી છે, 1/10 એટલે કે 6 મહિનાનું ગણશું, ગુણ્યા 6 / 12 એટલે 900 રૂપિયા વ્યાજ છે એ થશે. બરાબર,
એક દસ થી ગણો એટલે 10, 11, 12, 13 તો ન આવે, 1, 2 અને 3 એટલે 6 મહિના થઈ ગયા. તો આ રીતે 900 રૂપિયા છે એ વિજયની લોનનું વ્યાજ થશે. તો એની બે અસર આવશે. પહેલી અસર તો આપણે જોઈએ તો મૂડી દેવા બાજુ જોવું છે. વિજયની લોન 30,000, વિજયની લોનનું ઉપર બાકી વ્યાજ 900 રૂપિયા. અને બીજી અસર એની ક્યાં આવશે તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તમે જોઈ શકો છો વિજયની લોન પર વ્યાજ 900 રૂપિયા આપેલું છે. તો આ થઈ ગયો છુપાવાલો. છુપાવાલા બે હતા, આપણે લખાવી દીધા. હવે એક એક કરી અને કાચા સરવૈયાની વિગતો પણ તમને લખાવી દઉં. અને આજના વિડીયોની અંદર એટ ધ એન્ડ ખાતા જે ક્લોઝ કરવાનું છે એ હું તમારા ઉપર રાખું છું. તમને એ ટાસ્ક આપું છું કે તમે ખાતા છે જાતે આ વખતે ક્લોઝ કરજો, એ હું તમને આમાં સમજાવીશ નહીં. આપણે વિગતો લખાવી દઈએ બરાબર. તો એ ખાતા બંધ તમારે આજે જાતે કરતા શીખવાના છે. સૌથી પહેલાં મૂડી ખાતા. મૂડી ખાતા સીધે સીધા તમે લખી શકો પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા કરી અને જય વિજયના 80,060 લખી એટલે 1,40 આવી ગયા. પછી ચાલુ ખાતા જે આપેલા છે ચાલુ ખાતામાં જોવાનું છે જયની જમા બાકી છે. તો ચાલુ ખાતામાં જમા બાજુ લખવાનું જોઈએ આપણે. ચાલુ ખાતામાં જમા બાજુ 1,416 બાકી આગળ લાવ્યા. જયના ખાનામાં 20,000 અને વિજય છે એની ઉધાર બાકી છે એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ 1,416 બાકી આગળ લાવ્યા. વિજયના ખાનામાં આવશે 5,000 રૂપિયા. તો આ રીતે 5,000 લખાઈ ગયા અને 20,000 છે એ લખાઈ ગયા એટલું ઉતારાઈ ગયું. પછી આગળ વધીએ. હવે આપણે તો આપેલ છે આખર સ્ટોક. આખર સ્ટોકનો હવાલો નથી, એનો મતલબ શું થશે કે આખર સ્ટોક છે એ માત્ર અને માત્ર એક જ જગ્યાએ લખાશે. ક્યાં લખાશે? મિલકત લેણામાં. પછી છે વેપાર ખાતું અને જમા બાકી આપી છે. તો વેપાર ખાતું અને જમા બાકી આપી હોય એ તમારો કાચો નફો થાય બરાબર. એ કાચો નફો છે એ તમારે ક્યાં લખવાનો હોય છે? તો કે જમા બાજુ કાચો નફો 30,900 રકમમાં આપ્યો એ તમે લખી નાખો. પછી તમને સુધારેલો કાચો નફો મળે એ આગળ લઈ જજો. અત્યારે આપણે આ જૂનો કાચો નફો લખી નાખો. હાથ પર રોકડ આવશે મિલકત લેણામાં. બેંકમાં ચાલુ ખાતે આવશે મિલકત લેણામાં. બેંકમાં બાધી મુદતની મુદત ખાતે છે એ પણ તમારું ક્યાં આવશે? તો કે મિલકત લેણામાં આવશે. દેવાદાર આવી ગયા. પગાર છે એ નફા નુકસાનમાં ઉધાર બાજુ જોઈ લેવાનું. 18,500 આવી ગયા. પછી આગળ હું બોલતો જાઉં છું એ જોતા જજો તમે. ફ્રીહોલ્ડ જમીન. ફ્રીહોલ્ડ જમીન છે એ મિલકત લેણામાં. ઓફિસ યંત્રો ફર્નિચર ફિક્સર્સ છે આવી ગયું છે અગાઉ જ. કારખાનાનો ભાડાપટ્ટાનો જે હવાલો છે મેં સોલ્વ કરાવ્યો. લોનનો પણ હવાલો સોલ્વ કરાવ્યો. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નહોતી એટલે આપણે 380 રૂપિયા છે એ નફા નુકસાનમાં જમા બાજુ લખી નાખ્યા. કાલખાદ અનામત વપરાઈ ગઈ છે. વીમા પ્રીમિયમ પણ યુઝ થઈ ગયું છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ન હતા એ. પછી છે પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી છે એક પ્રકારનો આપણો ખર્ચ છે એ લઈ આવશે નફા નુકસાનમાં ઉધાર બાજુ. પછી છે લેણદારો કે વેપારીઓ જમા બાકીમાં છે એટલે એ તમારું આવશે મૂડી દેવામાં અલગથી લખવાનું. લેણદાર બરોબર જવા દેવાના 12,000. કાલખાદ આવી ગઈ. જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ છે એ તમારે લખવાનો થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો આ રીતે દરેક જે હવાલા છે દરેક જે અસર છે એ મેં તમને આપતા શીખવાડી દીધી છે આજે. હવે અહીંયા તમારો જે કન્સેપ્ટ છે કે ચાલુ ખાતા બંધ કરો અને જો જમા બાકી આવે તો ક્યાં લખવાની? મૂડી દેવામાં. અને જો ઉધાર બાકી આવે તો એ મિલકત લેણામાં લખવાની હોય છે. આવું મેં તમને ચેપ્ટર નંબર 1 પણ સમજાવ્યું હતું. હવે અહીંયા તમારે ખાતા છે એ બંધ કરી લેવાના અને તમારો જે જવાબ છે એ પ્રોપર આવવો જોઈએ. તો તમારું જે આખો જે દાખલો છે એ સાચો છે એમ આપણે ગણી શકીએ. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખશું. વધુ આવા જ એજ્યુકેશનલ વિડીયોઝ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુ ને વધુ શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. થેન્ક યુ વેરી મચ.